नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन श्रेणी में आप सब विद्यार्थी मित्रों तेमज वाले मित्रों नो हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण एक विषय कम्प्यूटर એમાં પાઠ 3નો અભ્યાસ કરવાના છીએ। તો દરેક વિદ્યાર્થી મિત્રોને પાઠ 2 સુધી સ્વાધ્યાય લખાઈ ગયું હશે નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં। વિદ્યાર્થી મિત્રો જેણે ના લખાયું હોય તે દરેક વિદ્યાર્થી મિત્રો પોતાનું હોમવર્ક આગળના વિડીયો જોઈ અને કમ્પ્લીટ કરી નાખે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 3 કીબોર્ડ વિશે અભ્યાસ કરીશું। તો આપણે કીબોર્ડ એટલે લંબચોરસ કાળા પાટિયા જેવું જે બોર્ડ છે એને કીબોર્ડ કહે છે, જેની અંદર આ બધા બટન દેખાય છે જેને કી કહેવામાં આવે છે। અને આ જે કી જે બોર્ડ ઉપર છે એટલે કીબોર્ડ તરીકે આપણે આ ભાગને કોમ્પ્યુટરના ભાગને કીબોર્ડ તરીકે ઓળખીએ છીએ। કીબોર્ડનો ઉપયોગ આપણે કમ્પ્યુટરમાં લખવા માટે કરીએ છીએ, બરાબર। કીબોર્ડ દ્વારા આપણે અક્ષરો શબ્દો અંકો વગેરે ટાઈપ કરી શકીએ છીએ। તો આજે તમને બટન દેખાય છે વિદ્યાર્થી મિત્રો, તમારા કીબોર્ડ પર આ કી 100 કરતાં પણ વધારે હોય છે। તો તમારે જે ઉપયોગમાં આવે છે એ કી વિશે હું તમને અત્યારે આ કીબોર્ડમાંથી થોડું સમજાવું। તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે ABCD લખો છો ખરું ને? તો ABCDEFG આપણે સળંગ બોલીએ છીએ, પણ કીબોર્ડની અંદર ABCD સળંગ આપી નથી, બરાબર। તો જુઓ અહીંયા QWERTYUIOP, બરાબર। બીજી લાઇનમાં શું છે? ASDFGHJKL, પછી છેલ્લે ZXCVBMNM, બરાબર। તો આ રીતે તમારા કીબોર્ડની અંદર ABCD આપેલી છે, બરાબર। તો આને અક્ષર કી કહેવાય છે અને કમ્પ્યુટરની ભાષામાં એને લેટર કી તરીકે ઓળખીએ છીએ। તો આ કીની મદદથી આપણે અક્ષર શબ્દો વાક્યો વગેરે ટાઈપ કરી શકીએ છીએ। તો આ છે લેટર કી। લેટર કી કેટલી છે? 26। ABCDના અક્ષરો કેટલા છે? 26, બરાબર। હવે અંક, તો અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 8 9 0, બરાબર। તો 1 થી લઈને 0 સુધી, બરાબર। તો આ કીને અંક કી કહેવામાં આવે છે અને અંગ્રેજી એટલે કે કમ્પ્યુટરની ભાષામાં એને નંબર કી તરીકે ઓળખીએ છીએ। તો તમારા કીબોર્ડની અંદર વિદ્યાર્થી મિત્રો નંબર કી 2 જગ્યાએ છે, એક અહીંયા છે અને એક અહીંયા આ બાજુ ચોરસમાં છે। જુઓ 0 1 2 3 4 5 6 7 8 9, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આ કીને નંબર કી કહેવામાં આવે છે। નંબર કીનો ઉપયોગ તમે અંકો ગણતરી કરવા માટે કરી શકો છો, જેમ કે તમારે 1 થી 0 લખવું છે, 1 થી 50 એટલે કે 1 થી 50 લખવું છે, 1 થી 100 એટલે કે 1 થી 100 લખવું છે, બરાબર। તમે તો એવો ઉપયોગ કરશો નંબર લખવાનો, બરાબર, 1 થી 100 લખવાનું। પણ જ્યારે ઓફિસોમાં કમ્પ્યુટર હોય એમાં હિસાબો રાખવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય, ત્યાં ગણતરી કરવા માટે, સરવાળા બાદબાકી ભાગાકાર હિસાબો રાખવા માટે આ નંબર કીનો વધારે ઉપયોગ થાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો આ છે નંબર કી। તો નંબર કી તમારા કીબોર્ડની અંદર 2 જગ્યાએ છે, એક અહીંયા આડી છે અને અહીંયા એક ખૂણામાં ઊભી છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। એ સિવાય તમારા મોનિટરની અંદર, એટલે મોનિટર એટલે કયો ભાગ? તો ટીવીના પડદા જેવો દેખાતો ભાગ। એ મોનિટરની અંદર એક લીટી લબુક ઝબુક કરતી હોય છે, એને કર્સર કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ કર્સર જ્યાં હોય ત્યાંથી તમે જે કીબોર્ડ વડે લખો એ બધું ટાઈપ થાય છે। માનો કે કર્સર વચ્ચે છે, તો તમારું લખાણ ક્યાંથી શરૂ થશે? વચ્ચેથી, બરાબર। તો આ કર્સરને એક લીટી લખાઈ ગયા પછી નવી લીટી ઉપર લાવવું છે, તો એના માટે આ એન્ટર કીનો ઉપયોગ થાય છે। આ L જેવા આકારની જે કી છે એને એન્ટર કી કહેવામાં આવે છે। એ કર્સરને નવી લીટી ઉપર લઈ જાય છે, એટલે કે નવી લીટી ઉપર જવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે। ત્યારબાદ તમારા કીબોર્ડની અંદર આ લાંબી કી દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? હા, તો આ કીની સ્પેસબાર કી કહેવામાં આવે છે। સ્પેસબાર કીનો ઉપયોગ શું છે? તો સ્પેસબાર કીનો ઉપયોગ છે 2 અક્ષર શબ્દો કે અંક
બરાબર, એની વચ્ચે આપણે જગ્યા છોડવી છે. તો એના માટે આ સ્પેસ બાર કી દબાવો એકવાર, તો કર્સર એક અક્ષર જેટલું આગળ ખસે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે પ્રેક્ટિકલ હોત, કોરોનાના કારણે આપણે પ્રેક્ટિકલ થઈ શકતા નથી, બરાબર, જો પ્રેક્ટિકલમાં તમે આવતા હોત તો તમને આ કીબોર્ડની દરેક કી વિશે માહિતગાર થઈ ગયા હોત, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? પરંતુ આપણે અત્યારે પ્રેક્ટિકલ થઈ શકતા નથી, જેથી હું અહીંયા તમને સમજાવું છું કીબોર્ડમાં, બરાબર. તો આ જે કી છે એ તમને કર્સરને એક અક્ષર આગળ લઈ જાય છે, બીજી વાર દબાવો તો કર્સર બે અક્ષર જેટલું આગળ જાય છે. તો બે અક્ષર વચ્ચે જગ્યા છોડવા માટે, અક્ષર કે શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે આ સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે. તમારે પરીક્ષામાં આ કીઓ વિશે પૂછાય છે, લેટર કી, નંબર કી, એન્ટર કી, સ્પેસ બાર કી. આ રીતે તમને કી દોરેલી હોય તો તમારે તેના નામ સાથે એને જોડવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે આ કી જે સમજાવું છું એ તમારે બરાબર સમજવાની છે, વિડીયો પણ અંત સુધી જોવાનો છે, બરાબર ને, જેથી કરીને આપણે બધી કીથી માહિતગાર થઈ જઈએ, બરાબર. ચલો તો આપણે આગળ જોઈએ. કીબોર્ડ, કીબોર્ડ પર ઘણા બધા બટન હોય છે. હમણાં આપણે કીધું ને પાઠના શરૂઆતની અંદર, આ બધા બટનો છે તેને કી કહે છે. આ બટનને શું કહે છે? કી. અંક, નંબર, આપણે ગુજરાતીમાં અંક કહેવાય અને કમ્પ્યુટરની ભાષામાં એને નંબર કીનો ઉપયોગ અંક લખવા માટે થાય છે. તો આપણે જોઈ ગયા આગળ પાઠના શરૂઆતમાં કે અંક કી તમારા કીબોર્ડની અંદર બે જગ્યાએ છે, એક અહીંયા અને અહીંયા, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ અંક કીનો ઉપયોગ શું થાય છે? તો અંક લખવા માટે થાય છે. આગળ જુઓ, અહીંયા આગળ તમને કીધું છે તીર બતાવીને કે અંક કી, નંબર કી, બરાબર. આગળ અક્ષર, લેટર, અક્ષર કીને કમ્પ્યુટરની ભાષામાં શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? લેટર કી. આપણે જોઈ ગયા ને આગળ પાઠની શરૂઆતમાં, નો ઉપયોગ શબ્દો અને વાક્યો લખવા માટે થાય છે. અક્ષર, શબ્દો, અક્ષર એટલે શું? તો આપણે એ બી સી ડી ઈ એફ જી એ અક્ષરો કહેવાય, બરાબર. હવે શબ્દો, તો શબ્દો શું? તો આપણે સન્ડે લખીએ છીએ, એસ યુ એન ડી એ વાય, સન્ડે એક શબ્દ કહેવાય, બરાબર. પછી આપણે કોઈ બે ચાર શબ્દો ભેગા કરીએ છીએ, જેમ કે માય નેમ ઇઝ મોના, બરાબર, તો એ શબ્દ બન્યું, અરે વાક્ય બન્યું, સોરી. તો આ વાક્યો, આ વાક્ય બન્યું. તો અક્ષર, શબ્દો, વાક્યો લખવા માટે જે કીનો ઉપયોગ કરીએ છીએ આ કીને લેટર કી કહે છે, બરાબર. તો લેટર કી તમારા કીબોર્ડની અંદર એક જ છે, પણ લેટર કીની અંદર એબીસીડીના અક્ષરો સળંગ આપેલા નથી. લેટર કી કેટલી છે વિદ્યાર્થી મિત્રો? આપણે આગળ જોઈ ગયા, 26. કેટલી છે? 26. આ જે કી આપી છે એ 26 છે. આગળ જોઈએ, લાંબી કીને સ્પેસ બાર કી કહે છે. આ કીને કઈ કી કહેવાય? સ્પેસ બાર કી. તેનો ઉપયોગ અક્ષર કે શબ્દ વચ્ચે જગ્યા મૂકવા માટે થાય, મૂકવા થાય છે, બરાબર. અક્ષર કે શબ્દ, એક અક્ષર લખ્યા પછી આપણે વચ્ચે જગ્યા જોઈએ છીએ, તો આ સ્પેસ બાર કી દબાવો એટલે કર્સર એક અક્ષર જેટલું આગળ જાય છે. એટલે કે અક્ષર કે શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે. જે તમારા કીબોર્ડની અંદર સૌથી લાંબી કી છે એને સ્પેસ બાર કી કહેવામાં આવે છે. એન્ટર કી, એન્ટર કીનો ઉપયોગ નવી લીટી પર જવા માટે થાય છે. તો આ એન્ટર કી છે, આ જે એલ શેપ આકારની છે એ એન્ટર કી છે. આ કીની મદદથી આપણે કર્સરને નવી લીટી ઉપર લઈ જઈએ છીએ. એકવાર એન્ટર કી દાબો તો કર્સર એક લીટી નીચે જાય છે, નવી લીટી ઉપર જાય છે. બે વાર એન્ટર કી દબાવો તો કર્સર બે લીટી જેટલું નીચે જાય છે. તો આ છે એન્ટર કી. તો દરેક વિદ્યાર્થી મિત્રો, આ એન્ટર કી ધ્યાનથી જોજો, જોજો. પછી તમારે આ કીઓની કીની અંદર કલરો પૂરવાના આવશે, આ કીને જોડકામાં જોડવાના આવશે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો બધી જ કી ધ્યાનથી જોજો અને એને મગજમાં ઉતારજો, બરાબર, જેથી કરીને પરીક્ષામાં તમને આવડે. તીરની નિશાનીવાળી ચાર કીને કર્સર કી કહે છે. તે અપ એરો, ડાઉન એરો, રાઇટ એરો અને લેફ્ટ એરો તરીકે ઓળખાય છે. હવે તીરની નિશાનીવાળી ચાર કી, તો તમે કીબોર્ડ ઉપર નજર કરશો તો તમને તરત ખ્યાલ આવશે કે કઈ કી તીરની નિશાનીવાળી છે. તો અહીંયા દેખાય છે વિદ્યાર્થી મિત્રો,
આ કીને કર્સર કી કહે છે. આ ચારે કીનું નામ શું છે? કર્સર કી. કર્સર એટલે શું એ તો તમે સમજી ગયા આગળ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? કર્સર એટલે કે તમારી મોનિટરની અંદર લઘુક ઝબુક કરતી લીટીને કર્સર કહે છે. જે કર્સર જ્યાં હોય ત્યાંથી તમે જે કંઈ પણ ટાઈપ કરો છો તે લખાવાનું શરૂ થાય છે. તો એ તે કીને કર્સર કી કહે છે, બરાબર? એને કર્સર કહેવાય. અને આ જે ચાર તીરવાળી છે એને કર્સર કી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કર્સરમાં પણ ફેર છે અને કર્સર કીમાં પણ ફેર છે. આ જે આ લીટી આવી રીતે મોનિટરની અંદર લઘુક થશે આવી, તો આને કર્સર કહે છે અને આ ચાર તીરવાળી કીને કર્સર કી કહે છે. કર્સર અને કર્સર કી આ બંને વસ્તુ અલગ છે. તો હવે તમને પ્રશ્ન થાય કે આ ચાર તીરવાળી કી છે તો અપ એરો, ડાઉન એરો, રાઈટ એરો, લેફ્ટ એરો, આ બધું શું છે? બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અપ એરો એટલે આ જે ઉપર તીર જાય છે વિદ્યાર્થી મિત્રો, એને અપ એરો કી કહેવામાં આવે છે. તે કર્સરને એક લીટી ઉપર લઈ જાય છે. આપણે કર્સર પાંચ છ લીટી લખી છે કમ્પ્યુટરની અંદર, બરાબર? મોનિટરમાં આપણે પાંચ છ લીટી દેખાય છે, તો આપણે કંઈક ભૂલ પડી છે ઉપરની લીટીમાં, તો આપણે કર્સરને ઉપર લઈ જવું હોય તો એના માટે આ ઉપર તીર જાય છે, એકી દબાવો એટલે કર્સર એક લીટી ઉપર જાય છે, બરાબર? ત્યાં આપણે ભૂલ સુધારી દઈએ, પછી કર્સરને નીચે લાવવું છે, તો એના માટે જે લીટી પર લખતા હોય એ લીટી પર લાવવું છે, એટલે કે નીચેની લીટી પર લાવવું છે કર્સરને, તો એના માટે નીચે તીર જાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ કીને ડાઉન એરો એટલે કે નીચે આવે છે, એક કર્સર એક લીટી નીચે આવે છે. કઈ કીની મદદથી? તો કે ડાઉન એરો કીની મદદથી. ઉપર એક લીટી જવું હોય તો ઉપર તીર જાય છે અપ એરો કી, નીચે તીર આવે છે ડાઉન એરો કી, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે ડાબી બાજુ જે તીર જાય છે એને લેફ્ટ એરો કી કહે છે. તે કર્સરને લીટી પર ડાબી બાજુ ખસેડે છે. આપણે લીટી પર લખતા હોઈએ અને આગળ કંઈક ભૂલ પડી છે ડાબી બાજુ, તો આપણે એ બાજુ જવું છે, તો આ કર્સર કી દબાવશો એટલે કર્સર એક એક અક્ષર આગળ ડાબી તરફ જશે. ત્યારબાદ રાઇટ એરો કી. કઈ એરો કી વિદ્યાર્થી મિત્રો? રાઇટ એરો કી. રાઇટ એરો કી કર્સરને લીટી પર જમણી તરફ લઈ જાય છે. તો આ જે ચાર તીરવાળી કી છે એને કર્સર કી કહેવાય. ઉપર તીર જાય એને અપ એરો, એ કર્સરને એક લીટી ઉપર લઈ જાય. નીચે તીર છે ડાઉન એરો, એ કર્સરને એક લીટી નીચે લાવે છે. ડાબી બાજુ જે તીર જાય છે એને લેફ્ટ એરો કી કહે છે. તે કર્સરને લીટી પર ડાબી બાજુ ખસેડે છે. જમણી બાજુ જે તીર જાય છે તેને રાઇટ એરો કી કહેવામાં આવે છે. તે કર્સરને જમણી બાજુ ખસેડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે કર્સર કી. હવે તમારે કર્સર કી બીજી જોવી હોય તો આ જે સાઈડમાં તમને નંબરો દેખાય છે એની અંદર જો, નીચે તીર, ઉપર તીર, જમણી બાજુ, ડાબી બાજુ, બરાબર? આ કી પણ કર્સર કી કહેવાય છે, બરાબર? પણ આ કીનો ઉપયોગ તમારે કરવો હોય તો એને શિફ્ટ કી દબાવવી પડે, જે તમારા માટે અત્યારે નવી છે. તો તમારે આ એક કર્સર કી ધ્યાનમાં રાખવાની છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ કીની મદદથી કર્સરને તમે ઉપર, નીચે, ડાબે, જમણે ખસેડી શકો છો. તો આપણે આગળ બીજી કી વિશે અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આગળ અક્ષર લેટર કી એ થી ઝેડ જુઓ અને તેનો અભ્યાસ કરો, બરાબર? અહીંથી આપણે એબીસીડી કીધું છે, પણ અહીંયા કી તો સળંગ આપી એબીસીડી આપી નથી, અલગ અલગ રીતે આપણને અહીંયા આપ્યા છે અક્ષરો. જે રીતે કમ્પ્યુટરમાં આપણી ઉપયોગની સરળતા રહે એટલા માટે અહીંયા આગળ જરૂરિયાત પ્રમાણે એને અક્ષરોની ગોઠવણી કરવામાં આવેલી હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ક્યુ ડબલ્યુ ઈ આર ટી વાય યુ આઈ ઓ પી. 10 કેટલી છે આખી ઉપર? 1 2 3 4 5 6 7 8 9 10. પહેલી લીટીમાં કેટલા અક્ષરો છે? 10. બીજી લીટીમાં 9 અક્ષરો છે વિદ્યાર્થી મિત્રો. 1 2 3 4 5 6 7 8 9, બરાબર? એ એસ ડી એફ જી એચ જે કે એલ. ત્યારબાદ નીચે 7 અક્ષરો છે, ઝેડ એક્સ સી વી બી એન એમ, બરાબર? તો આ જે કી છે એ લેટર કી છે, એને ગુજરાતીમાં આપણે અક્ષર કી તરીકે ઓળખીએ છીએ. તો તમને આ કીનો અભ્યાસ થઈ ગયો હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો તમારે જો અહીંયા આગળ સૂચના આપી છે, પેજ 20 પર આપેલા કીબોર્ડમાં કીબોર્ડના ચિત્રોમાં અક્ષર એટલે કે લેટર કી એથી ઝેડનો અભ્યાસ કરો.
આ ચિત્રમાં અક્ષર લેટર કે પૂર્ણ કરો. તો તમારે શું કરવાનું છે, આખી અહીંયા જે અક્ષરો આપ્યા છે સળંગ એબીસીડી લખવાની નથી, બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે આપ્યા છે આપણને અક્ષરો, એ અક્ષરો તમારે જોવાના છે, અને ત્યારબાદ આ જે ખાલી ખાના આપ્યા છે એમાં તમારે તે અક્ષર એટલે કે લેટર કી લખવાની છે. જો હું તમને એક ઉદાહરણ સમજાવું, પહેલી લીટીમાં પહેલો અક્ષર શું છે, ક્યુ. તો આપણે અહીંયા આગળ શું લખીશું, ક્યુ. બીજો અક્ષર છે ડબલ્યુ. તો આ રીતે તમારે લેટર કી લખવાની છે આગળ પાના નંબર 20 ઉપર 20નો અભ્યાસ કરીને. સળંગ એબીસીડી લખવાની નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમારા હોમવર્કમાં આજે આપણે પાના નંબર ઓગણત્રીસ ઉપરનું લેટર કી પૂર્ણ કરવાની છે સ્વાધ્યાય પોથીની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું હોમવર્ક છે આજનું, બરાબર. તો આવજો, આવતા પીરિયડમાં આપણે કીબોર્ડના પાઠ 3ના ભાગ 2 સાથે ફરી મળીશું, બરાબર. આવજો.